બધા વિડીયોમાં એક જ કોમેન્ટ હોય છે કે તમારા લવ મેરેજ છે કે એરેન્જ મેરેજ, તો જાડુ કહી દેતું. તો અમારા છે ને, હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું આજે ના એક નવા વ્લોગમાં. તો નીરવ હજી છે ને ઉપર થી નીચે આવ્યો જ છે, એટલે એને વાર લાગશે. તો ત્યાં સુધી આપણે વિચાર્યું કે આપણે કામ પતાવી દઈ ને પછી બે હારે નાસ્તો કરશું. અત્યારે હું કામ કરું છું, પછી નીરવ હમણાં ફ્રી થઈ જાય એટલે બે નાસ્તો કરી લેવું. અને કોમેન્ટમાં તમે કેટલા દિવસથી કહેતા હતા, પાયલ દીદી તમે સેથો કેમ નથી પૂરતા, સેથો કેમ નથી પૂરતા. તો જોવો આજે મેં સેથો પૂરી લીધો છે. તમે લોકોએ કીધું છે ને એટલે જ, એમાં એવું થાય છે કે સેથો ન પૂરવાનું કઈ કારણ નથી, ભૂલી જાઉં છું, બીજું તો કઈ નથી, ભૂલી જાવ એટલે ન પૂરું. આજે યાદ આવી ગયું તો પૂરી લીધો. તો આપણા વ્યુઅર્સ ને છે ને શ્રીમતમાં મેં જે સાડી પહેરી હતી ને વિડીયો બહુ ગમ્યો હતો. બહુ બધા લોકોએ કોમેન્ટ કરી છે કે પાયલ દીદી તમે મસ્ત લાગતા હતા, એક તમે સાડી પહેરીને વિડીયો બનાવો. તો આપણે ચોક્કસ એક સાડી પહેરીને વિડીયો બનાવશું, પણ જે દિવસે ઘરમાં હા ઓછું કામ હોય ને તે દિવસે આપણે સાડી પહેરી લેવું, એટલે કામ ઓછું કરવું અને સાડી પહેરીને આમ ફરા રાખવું. તો 9:30 થઈ ગયા છે ને, હજી આપણે આખું જો લબક જબક થાય છે. તો મેં નીરવ ને એમ કીધું, નીરવ હું નાસ્તો કરવું કાંઈ ભાવતો નથી. તો નીરવ કે જે હોય એ લાવી દે. મેં તારી હાટું નહીં મારી હાટું કહું છું, મને હું ખાવું, મને કઈ ભાવતું જ નથી. એના રોજની પ્રોબ્લેમ છે, કઈ ભાવતું નથી. મારે રોજની પ્રોબ્લેમ એવી છે કે આપણે જે હોય બધું ભાવે છે. સારી વાત કહેવાય, હવારમાં નાસ્તો ભાવે નહીં. મેં ડ્રાયફ્રૂટ કીધું તું ને એ ખાધું, તો એ ખાવાની ઈચ્છા નથી થતી. આજે ડ્રાયફ્રૂટ જ જોકે ખાઈ. તો આજે મમ્મી ને એ છે ને બહાર ગયા છે, તો આપણે છે ને એના ભાગનું કામ બધું કરવાનું છે. તો જો હજી મારે વાસણ ઉટકવાના છે, પછી કપડાં સુકવવાના છે, અને પાછળનો આખો ચોક ધોવાનો છે. તો આપણે હાલો હવે એ કરી નાખીએ, બાકી કચરા પોતું ને બધું થઈ ગયું. નવા કપડા લીધા હોય ને એમાં કલર બેસી તો બહુ જીવ ગયો છે. આ લેગીસ છે ને મેં 3-4 વાર પહેરી છે, આ તમે જોવો એ આખામાં કલર બેસી ગયો છે. પણ તોય આપણે પહેરવાની તો છે, કારણ કે આના 260 રૂપિયા દીધા છે, એમને થોડી જવા દેવાય. વસૂલ કરવા પડશે ભાઈ, કરી સર, ભલે કલર બેહી. 260 ને ખાલી હાઈટ હોય તો વસૂલ કરવા, 60 ને ખાલી 6 રૂપિયા હોય તો વસૂલ કરવાનો ભાઈ. બસ હવે એટલી બધી ચીકણી નથી. ઓકે, પૈસા પૂરા લ્યો છો તો હરખા ઉટકજો. વાસણો તમારું છે ને 1.5 વર્ષથી પેમેન્ટ બાકી છે, પેલા એ પેમેન્ટ કરો અને પછી કામ એવું કરું ને કેવા આવજો. ઓકે, આ બધા હરખા વાસણ કરજો, મસ્ત ચમકી જવા જોઈએ. નીરવ પાસે 1.5 વર્ષના વાસણ ને કે મારે કેટલા રૂપિયા લેવાના છે આપી દેજે વ્યાજ સહિત. તો અત્યારે શાક વેચવા વાળા આવ્યા હતા, તો એની પાસેથી જો મેં કાકડી લઈ દીધી છે, કેમ કે તમને ખબર છે કાકડી મને બહુ ભાવે છે અને ઘરમાં નહોતી. તો આપણે કીધું હાલો કુણી કુણી કાકડી લઈ. તો છે ને મને કોબી ને વટાણા તો બહુ જ ગમે, એટલે જો હું કોબી અને વટાણા હોતલ લઈ આવીશું. કારણ કે જો બપોરે આપણે ગોફણ ગોળા કદાચ બનાવીને ખાવા થાય તો એમાં કોબી જોહે, વટાણા તો ગમે ત્યારે પુલા બનાવશું ત્યારે એમાં યુઝ થઈ જ જાય. તો બધી વસ્તુ લઈને પછી હું પૈસા દેવા ગઈ ને ભાઈ ને, તો મારી પાસે આ પર્સ હતું નીરવનું. તો એ ભાઈ કે તમે જેન્ટ્સ પર્સ રાખો છો, મનમાં કીધું હું એ કોઈ પર્સ જ નથી રાખતું, ખાલી બસ જો આ પર્સ છે નીરવનું એ જ આપણું પર્સ છે, આમાંથી જ આપણે પૈસા વાપરવાનું હોય. જો બધું કામ થઈ ગયું છે, હવે ખાલી કપડાં સુકવવાનું બાકી છે. તો આપણે છે ને આ બધા કપડાં સુકવી દેવું, એટલે હવાનું બધું કામ પૂરું. સૌથી પહેલા આપણે છે ને કાકડીને ધોઈ નાખી અને પછી ખાઈ લઈ. તો અમારે બધાને છે ને બહાર આજે જમવા જવાનું હતું, તો મમ્મી ને પપ્પાને તો ગયા છે, પણ નીરવને તો અત્યારે બહુ કામ છે. ગફ ગોટા કે ગોફળ ગોળા જે કહેવાય ને એ બનાવવાના છે. અમે તો ગોફળ ગોળા કહી છીએ, તમે એને શું કહો નીચે કોમેન્ટ કરજો. તો આપણે ગફ ગોટા કે ગોફણ ગોળા બનાવવા માટે જો રવો લઈ લીધો છે, તો સૌથી પહેલા હું એને પાણીમાં પલાળી દઈશ, પછી એની અંદર જે વસ્તુ નાખવી છે ને ટમેટા ને કાંદા ને મરચી ને એ પછી સુધારશું, ત્યાં સુધીમાં આપણે રવો પલળી છે. તો મેં જે રવો પલાળ્યો હતો ને એની અંદર ક્રશ કરીને મેં છે ને ટમેટા કાંદા મરચી નાખી દીધી છે, અને હવે કોબી છે ને ઝીણી ઝીણી સુધારીને આપણે એની અંદર નાખી દેવું, એટલે આપણો મસાલો તૈયાર થઈ જાય. અને એની અંદર થોડુંક મીઠું નાખી દેવું અને પછી એને રાઈ અને લીમડાથી વઘાર કરી નાખશું. રવાની અંદર મેં છે ને ટમેટું ડુંગળી કેપ્સિકમ મરચું આખી ઓલી જે આવે ને તીખી અને કોબી છાસ નાખેલી છે અને મીઠું નાખેલું છે. અને તમે પૂછતા હતા ને કે દહીં ની ચટણી તમે કઈ રીતે બનાવો છો, તો જો દહીં ની ચટણીમાં મેં છે ને લીલી મરચી અને કોથમીર છે ને એ ક્રશ કરીને નાખ્યા છે, થોડીક મીઠું અને ખાંડ નાખી દીધી છે, એટલે આપણે દહીં ની ચટણી તૈયાર છે. તો હવે આપણે ગપગોટા પાડવા મળી, બસ ફટફટ ખાઈ લઈએ. તો આજ નીરવ છે ને બહુ બિઝી છે, એટલે તમને છે ને રેસીપી હરખી જોવા નથી મળી, કારણ કે એને કામ છે, એટલે હું શૂટ કરવા વાળું કોઈ હતું નહીં. તો મેં તમને મારી રીતે બતાવી દીધી છે, અને હવે જો આપણે ગોફણ ગોળા આમાં પાડી. ઓહો, ગોફણ ગોળા બનાવવાના છે ને? જો આપડા બે ગાણ ગોફણ ગોળા બની ગયા છે, મને છે ને પતલા હોય ને એવા ગોફણ ગોળા ભાવે, બધા ઓલા ફૂલેલા થાય ને હું જો આવા નાના નાના પતલા બનાવું, કારણ કે પતલા ખાવાની બહુ મજા આવે, ક્રિસ્પી થાય ને. તો મસ્ત મજાના જો ગપગોળા બની ગયા છે, અને સાથે છે દહીંની ચટણી અને છાસ.
તમે શું ઘરમાં ગયો છો ફટાફટ કોમેન્ટ કરી દો. કોમેન્ટ કરી દેજો. મેં કીધું છે બે ત્રણ વાર, ચોથી વાર કહી દો, કોમેન્ટ કરી દેજો. તો આપડે જમી લીધું છે અને નવરાઈ થઈ ગયા છે. આપડે જે રેગ્યુલર માં ડોહર ઓઢી છે ને એ બહુ મેલી થઈ ગઈ છે. તો મેં વિચાર્યું કે અત્યારે એને પાવડર માં પલાળ દઈ અને પછી બપોર પછી 4-5 વાગે ધોઈ નાખશું. કારણ કે અત્યારે અમે બહાર જઈએ તો મેં તો આવું ને તે સુધી પલળી જાય એટલે પછી ધોવાય જાય ને પછી રાતે ઓઢાય જાય. તો અત્યારે અમે આવ્યા છીએ મારા ફ્રેન્ડ ની જે ઓફિસ છે ચુનુન ટ્રેકિંગ, એની ત્યાં બિઝનેસ રિલેટેડ મીટિંગ છે તો એની ત્યાં આવ્યા છીએ. અને આ લોકો ને લિફ્ટ માં એવું છે કે ગ્રાઉન્ડ ફ્લોર દબાવેલું હોય ને તો ફોર્થ ફ્લોર ન દબાવાય. તમે છે ને અડધી કલાક થી ટ્રાય કરતા હતા, પછી સિક્યુરિટી ગાર્ડ આવ્યા ને એને કરી દીધું ત્યારે થયું અમારાથી. બોલો જો આ ચુનુન ટ્રેકિંગ વાળા આટલી બધી ચોકલેટ આપી ને એટલે કાંઈક ગલકું કરવાની પાયેલી પાક્કું છે. ૫:૩૦ વાગે અમે ઘરે આવ્યા એટલે આજે મારો જે આરામ કરવાનો ટાઈમ હતો ને એ વયો ગયો. પણ ખબર નહીં તો આજે થાકેલી તો હાવ નથી, ફ્રેશ લાગુ. તો બધા વિડીયો માં એક જ કોમેન્ટ હોય છે કે તમારા લવ મેરેજ છે કે એરેન્જ મેરેજ. તો જાડું કહી દેતું તો અમારા છે ને લવ વિથ અરેન્જ મેરેજ છે. તમે અમારો સગાઈ નો આલ્બમ જોયો એના ઉપરથી તમને ખબર તો પડી ગઈ છે કે બધા ફેમિલીની સહમતીથી છે ને અમારા લવ વિથ અરેન્જ મેરેજ થયા છે. અને અમારા લગ્ન ને 1.5 વર્ષ જેવું થયું અને સગાઈ ને કેટલું 2.5 વર્ષ જેવું થયું. 2.5 વર્ષ જેવું થઈ ગયું. અને તમારે બેક સ્ટોરી જો જાણવી હોય, જો ઈચ્છા હોય, ઘણા લોકોની કોમેન્ટ આવશે જ. જો વધારે પડતી કોમેન્ટ એની આવશે ને તો અમે એ સ્ટોરી તમને રિવીલ કરશું આખી. શું કહ્યું? હા, ઘણા લોકોની કોમેન્ટ હોય કે પહેલી વાર ક્યારે મળ્યા તને બધું કહેશું. તમે જો કોમેન્ટ કરજો જાણવું હોય તો, બહુ લોકોની કોમેન્ટ આવશે ને તો આપણે એના ઉપર વિડીયો બનાવી નાખશું. તમારામાંથી મેજોરિટી લોકો કોમેન્ટ કરશો તો એના ઉપર પક્કો વિડીયો બનાવશું. અને એક વાત કહી દો કે તમે લોકો કહો છો કે મેરેજ ના આલ્બમ ઉપર વિડીયો બનાવો તો એના ઉપર ટૂંક સમયમાં આવશે. કારણ કે અત્યારે મેરેજ નો આલ્બમ છે ને અવેલેબલ નથી. જેવો ઘરે આવશે ને એવો તરત વિડીયો બની જાય. તો મેડમ આજે રસોઈમાં શું બનાવો છો? આજે જો છે ખીચડી, દૂધીનું શાક, ભાખરી અને ચા, એટલી વસ્તુ આજ બનવાની છે. ઓહો, એટલું બધું બનાવવાનું છે એમ ને? કેમ કે તું ખા નહીં, તારા નખરા હોય તો બનાવવું જ પડે ને. નીરો માટે સ્પેશિયલ ભાખરી અને ચા બનાવવા. કાઈ વાંધો નહીં, ખાઈ લેવો. બીજું હું? હા તો ખાઈ લઈશ ને, દૂધીનું શાક ને ખીચડી. નહીં, ચા ને ભાખરી. તો તે તો કીધું ને હમણાં, ખાઈ લઉં છું. હાલ ચા ને ભાખરી ખાઈ લેવું. કાઈ વાંધો નહીં બનાવી, બસ હવે ખીચડી ને દૂધીનું શાક. તો નીરવ છે ને ક્યારે નું ગીત ગાય છે. હમણાં એક કોમેન્ટ વાંચી ને કે નીરવભાઈ નો વોઇસ બહુ મસ્ત છે. મેં કીધું એ લોકો એ છે ને વોઇસ ખાલી બ્લોગ માં જ સાંભળો છે એટલે નીરવ તારા વખાણ કરે છે. પણ નીરવે બધું સિરિયસલી લઈ લીધું છે. જોયું જોયું મારી તારીફ થઈ ને અમુક લોકો ને જલન થાય છે. બોલો મને હું કામ જલન થાય? મારા ઘરવાળા ની તારીફ થઈ તો મને મારી તારીફ થાય ને એના કરતા વધારે ગમે. તમારે છે ને નીરવ ની ભરી ભરી તારીફ કરી. તમે લોકો છે ને કોમેન્ટ માં થોડીક મારી ઓછી તારીફ કરજો. કારણ કે અમુક લોકો ને પછી એ બધું જોવાતું નથી. તમે જોવો ખાલી, એમાં જોવાનું ના હોય, કોમેન્ટ માં વાંચવાનું હોય. મેં તમને કીધું હતું ને કે ક્યાંક બળવાની વાસ આવે છે. 100% સાચી વાત છે. એ તો છે ને નીરવ ની જે ભાખરી બનવાની છે ને એ બળવાની વાસ આવે છે, બીજી કઈ વાસ નથી આવતી. આપણા ઝઘડા મારી ભાખરી ને કઈ નો થવું જોઈએ. એ તો થઈ જાય, એવું કઈ નક્કી ન હોય કે પાયલ નું મગજ આમ થઈ જાય તો નીરવ ની ભાખરી આમ થઈ જાય. આજે કાકડી એટલી મસ્ત કુણી કુણી છે ને, જો આખું ભરેલું તું અડધું ખાઈ ગયું જડું. કારણ કે આજે કાકડી હું લાવી છું એટલે તને ભાવે. કારણ કે કાકડી ની અંદર મેં મારો પ્રેમ નાખ્યો. પોતે કેમ કાકડી ઉગાડી એન જેવો બધું ક્રેડિટ લઈ ગયો. શાક વાળા નાથી લાવી તો હું નઈ, તને ખબર હોય એની અંદર પ્રેમ ભેળવો હોય. બધા નથી કેતા કે આની અંદર જે રસોઈ બનાવી ને અંદર બાયુ નો પ્રેમ હોય ને એટલી મીઠી લાગે. કઈ વાંધો નઈ, બસ આ જાડુ ને લીધે મીઠી લાગે છે. બસ સૌથી પેલા તો તમને બધા લોકોને આભાર, કોંગ્રેચ્યુલેશન ને જેટલા બી વર્ડ્સ કહો ને એટલા ઓછા. કારણ કે યુટ્યુબ માં આપણે 12 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા છે. 1.2 મિલિયન 12 લાખ લોકોનો સમૂહ થઈ ગયો છે. જાડુ હું કેવું છે તારા વિશેષ મોકા ઉપર? તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે તમે આટલો અમને સપોર્ટ કરો છો ને એટલે જ અમને આટલી મહેનત કરવાની ઈચ્છા થાય છે. બાકી જો તમે સપોર્ટ ન કરતા હોત ને તો અમે ક્યાંય એટલે ક્યાંય ન. તો અમે જે આટલા આગળના મુકામ ઉપર પહોંચ્યા છીએ એમાં તમારા બધાનો આભાર માની છે. કારણ કે તમારા કારણે જ અમે છીએ. જોરદાર હો તમે લોકો, બાકી મોજ કરાવી દીધી. હમણાં જ આપણે 10 લાખ એટલે કે 1 મિલિયન પાર થયા હતા, અત્યારે 1.2 મિલિયન એટલે કે 12 લાખ લોકો ભેગા થઈ ગયા. તો તમે બધાએ બહુ કોમેન્ટ કરી છે કે હવે તમારે ગુડ ન્યૂઝ ક્યારે આપવાની છે. તો મને ખુદ ને એવું લાગે છે કે હજી હું તો છે ને બહુ નાની એવી છું. હું ખુદ પેલા થોડીક મોટી થાવ પછી તમને ગુડ ન્યૂઝ આપીશ. ગુડ ન્યૂઝ ને બ્રેકિંગ ન્યૂઝ આપશે. હું કેવું? હા, બ્રેકિંગ ન્યૂઝ. એ તો બ્રેકિંગ ન્યૂઝ જ હશે, ગુડ ન્યૂઝ નહીં હોય. તો આજ બપોરે અમે નીરવ ના ફ્રેન્ડ ની ઓફિસે ગયા હતા ને તો ત્યાંથી જો અમે આમ પાપડ લાવ્યા છીએ. મેં છે ને કોઈ દિવસ આમ પાપડ ખાધાય નથી અને કોઈ દી બનાવાય નથી. તો આપડા મમ્મી છે ને ઘરે આમ પાપડ બનાવે છે ને મમ્મી. સીઝન માં છે ને ઘરે આમ પાપડ મેં બહુ જ બનાવ્યા છે. અને રાજસ્થાન ની આઈટમ છે, રાજસ્થાન માં બહુ મળે.
તો સ્પેશિયલી આપણે મમ્મી હાટું લાવ્યા છે એટલે મમ્મી ખાય ને આપણે ચાખશું, કોઈ ચાખ્યું નથી ને. તો મેડમ ક્યારના ચપામ ચપી બોલાવતા હતા એમાં છે ને મેડમ ની ચા ઉભરાઈ ગઈ છે. નીરવ છે ને ન્યા બોલાવે કે પાયલ અહીંયા આવી તો આ બહુ મસ્ત છે, આમ પાપડ ને ફલાણું ઢીકણું, તો હું ન્યા ગઈ ને એવી જ મારી ચા વહી ગઈ, તો જરીક એવી જ ગઈ છે. પણ હવે નીરવ આરોપ મારી ઉપર લગાડી દે, હજી વાતું કરે જો મારી આ તાવડી તપી જાય. એટલી વારમાં તાવડીમાં શું છે તો વળી એમાં બળી જાય, બળી નું છે પણ ડબલ તપી જાય, પછી મારી ભાખરી બળી જાય. જે થાય પણ ચા બહુ મસ્ત બની જોઈએ, એક નંબર. અને હજી વહી જાય જો, તારું ધ્યાન ક્યાં છે? હવે નો જાય, અંદર આવે છે ને ઓલી નાખી દીધી છે ને ગવણી એટલે નો જાય, મમ્મી એ કીધું છે. તો હમણાં અમે આમ પાપડ નું છે ને પેકેટ તોડ્યું હતું, જેવું પેકેટ તોડ્યું ને આ બધા આ ચેકવા મળે, જો આ મમ્મી ને બધા મારા આટું કઈ રેવા જ નતું, મારા આટું થોડું કેવો એવું નતું. એની અંદર છ પાપડ મૂળ હતા, તો ઘરમાં બધા એક એક ખાધો ને પપ્પા હાટું છે ને બે પાપડ રાખ્યા છે, હવે ત્યારે પાછા ખાવું. પાપડ જ ઓછા હતા એટલે પછી ઓછા જ વધે, નીરો લઈ આવશે પાછા કિલો, કઈ વાંધો નહીં. પપ્પા ના ભાગ નું હું ખાઈ લઈશ, તાર પપ્પા તમારે કઈ ખાવાની જરૂર નથી. તો કઈ વાંધો નહીં, તાર પપ્પા હાટું નો રાખવું હોય તો તું ખાઈ જાય, અને કાલે બે ત્રણ કિલો લઈ આવજે એટલે હું આખું ઘર ખાધા રાખે. આમ પાપડ આખો જાડુ ચા બનાવે છે ને મને શક ગયો, મેં કીધું જાડુ ચા ઓછી બનશે એટલે જાડુ કીધું થોડુંક દૂધ નાખે વધારે બને. નીરો ને છે ને એવું છે કે મને જ બધું આવડે છે પણ એને કઈ આવડતું નથી. હવે આ ચા વધશે પછી કે પાય થોડીક પીવડાવા લાગી ને, મને પીવડાવા લાગી ને થોડીક. કઈ વાંધો નહીં, વધે તો તું છો ને જાડુ. હું કઈ નથી પીવાની, મને ચા માં નથી ભાવતી. તો આજે જમવામાં છે ખીચડી, દૂધી નું શાક ને આપણે ચા ભાખરી લીધી છે, ને જાડો એ જો ખાલી ખીચડી લીધી. તો નીરવે જે કીધું તું ની સાચું પડ્યું છે. નીરવે કીધું તું કે ચા આટલી નહીં થાય તો એને એટલી ચા નહોતી, હું જો ફરીથી ચા બનાવવા માટે આવી કઈ ને, આ વખતે નીરવ સાચો પડી ગયો. તો આજે પપ્પા ના શાક ખારું લાગ્યું છે, જો એને કેમેરા માં કહી દીધું, બાકી કોઈ દી કેતા નથી. આજે સારું નથી બન્યું એમ ને? સારું પણ બહુ સરસ. આજે નીરવે મારો વ્લોગ લેતો હતો ને એટલે મને લાગે છે કે બધી વસ્તુ બગડી ગઈ છે. એક ખીચડી હારી બની છે, અને ખીચડીમાં હું છે ને ચોખાની હારે મગની દાળ અને ચણાની દાળ નાખું. તો તમે કઈ કઈ દાળ નાખો છો કોમેન્ટ કરજો. તો બીજી તમે વધારાની દાળ નાખતો હોય ને તો મને કેજો, તો હું બીજી વાર ખીચડી બનાવું તો એ બધી દાળ નાખું. અત્યારે જો હું ને જાડુ જમીને મસ્ત ચાલવા, જાડુ હલાય તો છે અડધી કલાક જેટલું હાલી લીધું છે. ઘણા ટાઈમ થી હાલવા નતા આવ્યા, તો મેં કીધું હાલ આજ આપણે આવડી આ જૂને ટેવ છે ને એ ફરીથી રિપીટ કરવા માંડી. હમણાં ટેવ હાવ ભૂલાઈ ગયા, તમે હાલવાનું હાવ બંધ કરી દીધું. આજે મસ્ત મજાના ટાઈમે ચાલવા પહોંચી ગયા છે. આજે જો ગાર્ડન આખું એટલે આખું ફૂલ છે, જો જ્યાં હોય ત્યાં તમને માણસો જ નકરા જોવા મળશે. જો અમે ચાલવા આવ્યા ને એમાં અમારો મસ્ત નાનો એવો ફેન જીલ મળી ગયો. જીલ હાય કહી દે. હાય. જીલ તને શું ગમે, કોમેડી વિડીયો કે વ્લોગ? વ્લોગ. વ્લોગ બહુ ગમે. તો નીરવ હું કે હાલીને આપણે થાકી ગયા છે ને, તો થોડીક વાર કે આપણે બેહીને વાતું કરી, ત્યાં નીરવે એના ફ્રેન્ડ ને કોલ લગાડી દીધો એટલે મેં મારી ગેમ રમી અને નીરવે છે નગરી ફોનમાં વાતું કરી. તો અત્યારે હું ને જાડુ છે ને અહીંયા શેકવાળા ને આવ્યા છે, ને મેં મગાવ્યો છે આપણો રેગ્યુલર ઓરિયો શેક, ને જાડુ તે હું મગાવ્યો છે. મેં અંજીર શેક મગાવ્યો છે, પહેલી વાર જોઈ કેવો આવે છે. જાડુ આ તેને જ મગાવ્યું ને પાઇનેપલ? મેં જ મગાવ્યું છે ખાવા હાટું, કાપી દે. એટલે મેં કીધું આ પાઇનેપલ જોઈને મેં કીધું આ જાડુ એ મગાવ્યું લાગે છે. અમુક માણસ નો અંજીર શેક આવી જાય ને તો કોઈ પૂછે નહીં જો પીવો છે કે નહીં. તો અત્યારે 9:30 અમે ચાલવા ગયા હતા બહાર, એટલે પાછળથી એમેઝોન નું પાર્સલ આવી ગયું. પાર્સલ માં હું છે ને તમને કહું, કારણ કે આ પાર્સલ છે ને નાનું એવું છે ને 6,000 રૂપિયા લાગ્યા છે. જો 6,000 રૂપિયા આપડા ઘરી ગયા છે, તમને ડિવાઇસ બતાવું છું. હવે તમને આનો યુઝ સમજાવી દઉં. યુઝ શું છે? હવે આ વસ્તુ છે એ મારા મેકબુક માં જશે, એટલે કે લેપટોપ માં જશે, ને અહીંયા હું બધી વસ્તુ કનેક્ટ કરી શકીશ. સપોઝ માઉસ, કીબોર્ડ અને તમારી પેનડ્રાઈવ કનેક્ટ થઈ શકે, કારણ કે પેનડ્રાઈવ નો પોર્ટ છે ને એપલ માં નથી આવતો, એના માટે વચ્ચેનું કનેક્ટર છે. થોડુંક એટેક આવી ગયું 6,000 નું છે એટલે. તો અમારા લોકોનો જો ક્વેશ્ચન હતો ને કે અમારા લવ મેરેજ થયા છે કે અરેન્જ મેરેજ, એનો આન્સર અમે આજે આપી દીધો છે. તો આવી જ રીતે તમારા મનમાં કોઈ પણ ક્વેશ્ચન હોય ને તો એ પૂછતા રહેજો. જે પણ લોકોના વધારે ક્વેશ્ચન થાય ને એનો આન્સર અમે આપી દેવું બીજા વ્લોગમાં. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ બહુ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. યુટ્યુબમાં જોતા હોય તો અમને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફેસબુકમાં જોતા હોય ને તો અમને ફોલો કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય.